अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। कछड़ो बारे मास सियाले सोरठ भलो उनाळे गुजरात वरसादे वागड़ भलो पण कछड़ो बारे मास आपणो बहु प्रसिद्ध दो। हवे एमां एक अमारे त्यां एक आयुर्वेदना आचार्य आव्या वैद्यराज વૈદરાજ ખરા ને એટલે એને વળી એમાં નવું ઉમેર્યું, મને જે ગમ્યું યાદ આવું કહી દઉં. એને એમ કહ્યું કે શિયાળે શીરો ભલો, એટલે શેકીને ખાવાની જે વસ્તુ હોય ને શેકીને એમાં અળદિયા ને શીરો ને અને તમે બનાવો છો ઓલો મેથી પાક, બહેનોને મેથી પાક તો બહુ સરસ આવે છે. શેકીને ખાવાની વસ્તુ અળદિયા, અને અળદિયા એવા છે કે તમે ગમે એવા સંતાડીને બનાવો તોય ત્રીજા ઘરમાં ખબર પડે કે અહીંયા કંઈક આ બન્યું છે. શિયાળે શીરો ભલો ઉનાળે ભલી છાસ, ધમ ધકતા તાપમાં કોઈ છાસ આપી દે ખલાસ, છાસ વગર તો ઘડે જ ન ઉતરે આપણે. શિયાળે શીરો ભલો ઉનાળે ભલી છાસ, વરસાદે ભજિયા ભલા આહા. ધીરો ધીરો વરસાદ આવતો હોય ને એમાં કળાઈની અંદર સરસ મજાના બટેટાના આખા ભરેલા મરચાના, અરે મરચાના આપે તો ડાંડલા હોતા ખાઈ જાય, ઘણા તો શિસ્કારા બોલાવતા જાય પણ તો ભજીયા ખાય, હજી તીખું હજી તીખું, ચીલી ચીલી હવે ચીલી રહેવા દે, ઢીલી થઈ જાય. પણ એ કેવી મજા, આપણે આપણી ત્યાં સરસ સૌરાષ્ટ્રની અસ્મિતા વૈદરાજ ખરાના, એટલે એને સરસ વૈદિક ભાષામાં ફરી વાર દોહરાવું. શિયાળે શીરો ભલો ઉનાળે ભલી છાસ, વરસાદે ભજીયા ભલા, પણ મુંજી ખીચડી તો બારે માસ, ખીચડી બારે માસ, એના વગર તો કોઈ દિવસ આપણું આપણી આપણું ભાણું અધૂરું રહે. હા એ તો સરી, હા એવું એવું. આમ તો અમારે અમારે વડોદરા હું કથા કરતો હતો ને, તમારે એક માતાજી ગીતાબેન, ગીતાબેન શાહ બહુ સરસ બોલ્યા કે ખીચડી હકીકતમાં છે ને એ કે મને ન ભાવ્યું. કાં તો કે એક પતિ પત્ની બે બાજ્યા, એટલે ઓલો સાંજે રસોઈ બનાવવી પડે ને હવે આને બનાવવાની ઈચ્છા નથી, મગને ચોખા ભેગા કરીને નાખી દીધા અને નાખીને આમ પીરસી દીધા. ઓલો કે હું બનાવ્યું કે ખીચ ચડી, નામ ભળી ગયું ખીચડી. કોઈ આ પોતપોતાની રીતે જો સંગત કી રંગત તો લાગે હી લાગે, સંગ કા રંગ લગતા હૈ, અજામિલ કા પરાભવ હુઆ ઉસકે મૂલ મે ઉસકી ગણિકા કા સંગ થા. ધીરે ધીરે મદિરા પાન માંસ આહાર અગ્નિહોત્ર બ્રાહ્મણ જિસકે પિતા કે ઘર કે યજ્ઞ કી અગ્નિ કભી બુઝતી નહીં ઉનકા સંતાન એ કુસંગ. એક વાત તો સુન લઈ લા, સંગ સત્સંગ લગને મેં દેર લગતી હૈ, કુસંગ મેં જરા ભી દેર નહીં સર, બનાને મેં દેર હૈ બિગાડને મેં કોઈ દેર નહીં હૈ બિલકુલ. દૂધપાક બનાવવો હોય તો દૂધ ને આ ખાંડ ને મસાલા ને કેટલી મહેનતથી બને, પણ બનેલા દૂધપાકને બગાડવો હોય તો લીંબુના બે ટીપા કાફી છે. દીવો પ્રગટાવવો હોય તો ઘી રૂ માચીસ કોળિયો, પ્રગટેલા દીવાને બુજાવવો હોય તો એક ફૂંક કાફી છે. સુધરવામાં બહુ વાર લાગે છે, સમય લાગશે, ઘણો ઘણો સમય લાગશે, બગાડામાં કોઈ વાર નથી લાગતી. 12 વર્ષનો સત્સંગ એક દિવસનો કુસંગ પાણી ફરી જાય છે, એટલા માટે કુસંગ થી બહુ વાર. કુસંગનો રંગ જેને જેને લાગ્યો હોય સજનો ખલાસ, જીન જીન કો લગાય સજનો, કુસંગના રંગે બધાની આખી 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 જીવન પ્રથા બદલાવી નાખી છે. હવે આપણે સૌરાષ્ટ્રનું અણમૂલું રત્ન ભક્ત કવિ કાગ બાપુ એક ભજનમાં બોલ્યા કે બ્રહ્માએ ભણાવ્યો હોય અને ગણેશે ગણાવ્યો હોય, ભલે ને બ્રહ્માએ ભણાવ્યો હોય અને ગણેશે ગણાવ્યો હોય, પણ કાગ કે કુસંગ જેને થાશે રે ચોરા સે એ સારદા. બઢતી અગ્નિમાં જઈ એ ભલે ને રે વો રાયે રે, પણ નુગરાનો નેડો એ ન કરીએ રે, નુગરાનો સંગ ન કરી શકાય, અસંગી પાપીનો સંગ ન કરી શકાય. દરિયામાં ડૂબી જવું પડે તો ડૂબી જવું પડે, એનો સંગ ન કરાય. અને પ્રમાણ
જુઓ કેવું સરસ, કે બુદ્ધિ રે બગાડી એને રાજા માંડલિક ની રે, બુદ્ધિ રે બગાડી એને રાજા માંડલિક ની રે, કેદી જુનાણું આખું રે જો ને જોખ માણું રે, હિન્દવાણું હાલ્યું એના હાથ થી હો, જીવડો લીધેલો એને રાજા દશરથ નો રે, અને અયોધ્યાનું મૂડ્યું રે ઉખાડ્યું રે, રજડાવ્યા રાજા એ રામને, બળતી અગ્નિમાં જઈ ભલે રાય રે, પણ નુગરાનો નેડો એ ન કરી. કેટલી અદ્ભુત વાત યહાં પર કહે દી, કુસંગ કા રંગ બહોત અજામિલ મેં બહોત સે પાપ આયે, આખિર મેં રક્તપિત કા રોગ હો ગયા, ઓર જો ગણી કા જો લાયા છા વો ચલ કર ભાગ ગઈ, ઓર રોગ મેં મર રહા હૈ અજામિલ, તબ ઉસકી મૂલ પત્ની જો ઉસકે બ્યાહી થી વો ઉનકી સેવા કરને આઈ હૈ. અજામિલ ને કહા મેને તો તેરા તિરસ્કાર કર દિયા, તો ભી બોલે આપને મુજે છોડા, મેને આપકો નહીં છોડી, મેં ભારતીય આર્ય નારી હું, આપકા સાથ કભી નહીં છોડુંગી. આપત્તિ સંપત્તિ મેં સાથ દેવો પત્ની, આપત્તિ મેં સાથ દેવો ધર્મ પત્ની હૈ. પત્ની કી સહી પરખ આપત્તિ મેં હૈ, મેં આપત્તિ મેં ધર્મ પત્ની બન કરું સેવા કરને લગી. સજન ખાનદાની ની ખબર ત્યારે પડે, સજન ખાનદાની આને કહી શકાય, જ્યારે ખબર પડે ને. અમારે પૂજ્યપાદ કૃષ્ણશંકર દાદાજી ભાગવત વિદ્યાપીઠ સોલા દાદાજીના સૂત્ર છે, દાદાજી કહેતા કે ખપ પડે અને ખપી જાય એ ખાનદાન, ખપ પડે ખપી જાય એ ખાનદાન, અને ખપ પડે ત્યારે જ ખસી જાય, ખપ પડે ત્યારે જ ખસી જાય. હવે એને એને હું દાન કહ્યું, બાર દાન, બીજું બાર દાન કઈક તો કેવું ને પછી. અને એ કહી દઉં પ્રસંગ નીકળ્યો એટલે, કે શીખવાથી શિક્ષણ મળે, નોલેજ મળે, ટેકનોલોજી મળે, જ્ઞાન મળે, ખાનદાની ખોરડેથી આવે છે, જેના મા બાપ ખાનદાન એના સંતાનો ખાનદાન. ખાનદાની ક્યાંય ન મળે, ક્યાંય ન મળે. તમારે બેરિનમાં કોઈ એવી કોલેજ હોય તો બતાવો કે એમાં ભણવાથી છોકરો ખાનદાન થઈ જાય. બેરિન વાળા કે અમારા હજી નથી, તમારા ક્યાંથી થાય? ખાનદાની ખોરડેથી, જેના મા બાપ ખાનદાન એના સંતાનો ખાનદાન જ હોય. તમારામાં ખાનદાની હશે તમારા સંતાનોમાં, આજ નહીં તો કાલ. બોલવાની છે સજન, સંસ્કાર રક્તગત છે એ કઈ કોઈ જગ્યાએથી નથી મળતા, સ્વાભાવિક છે. કચ્છી ભાષાનો પ્રસિદ્ધ દોહો તમે સાંભળ્યો હોય તો, જળ જળ કમળ ને નીપજે, ઘર ઘર સીતા ન હોય, જખરો ને જેસલ નીપજે, જેનીમાં હોથલ પદમણી હોય, જેનીમાં હોથલ પદમણી એને ત્યાં જ વીર સંતાનો. કારણ કે ખાનદાની ખોરડે છે યાર, કહાં સે મિલે, ખાનદાન ખાનદાની હોતે ઓર કુછ નહીં. આપણે ત્યાં એક ગામડાનો ખેડૂત ઘણો બધો મોલ પાક્યો ના, એટલે બળદ ગાડામાં બધું અનાજ ભરતો છે, ભરતો જાય છે, એને લઈ જવું છે. એક જ બળદ જોડેલો છે, એકો બળદ જોડેલો છે, કાંધ ઉપર ગાડાનો ભાર છે, અને આડસર આવેલું છે, અને એટલો બધો વજન ખેડૂતને એવી લાલચ કે જેટલું ભરાય જલ્દી લઈ જાઉં એટલે હું છૂટો થાઉં. પણ વજન ઓલા બળદ ઉપર આવે છે, બિચારો એકદમ આમ દુઃખી થાય છે. ખેડૂત ભરતો જાય ને બળદ ઉપર વજન આવતો જાય. હવે એવામાં ત્યાંથી એક ગધેડો નીકળ્યો, આ બળદની કાંધ ઉપર વજન, ઓલો ગધેડો નીકળ્યો અને ફરતો ફરતો, ગધેડા ગમે ત્યાં ફરતા હોય એનું કઈ નક્કી ન હોય, સમજાય છે ને, ગમે ત્યાં ફરતા હોય એનું કઈ નક્કી જ ન હોય, નામ જ ગધેડો, ધડો જ નહીં એનું કઈ. અને આ બળદ મેં જોઈને મંડ્યો અસવા, આ આટલો બધો વજન ઉપાડીને ઉભો છે, હા તારી જગ્યાએ હું આવું ના તો કરું, ઉલાડ્યો ને બધું કરી દઉં, ઘા અમારા જેવો છે, અમારા જેવો ઘા કરી દે, પછાડી દે એકવાર, બીજી વાર વજન ભરતા
ધ્યાન રાખે. બળદે બહુ સરસ જવાબ આપ્યો કે ઉલાડિયા તમારાથી થાય અમારાથી ન થાય, કારણ કે અમે ગાય માતાના દીકરા છીએ, અમારું ખાનદાન લાજે. ગાયના પુત્ર છીએ, અમારું ખાનદાની લાજે. વજન લાગે તો વજન ઉપાડતા મરી જઈએ, ઉલાડીઓ અમે ન કરી હા, કારણ કે અમારી માની પૂજા થાય, અમારી માને ચારવા ભગવાન આવે, અને અમારી માં હામી મળે તો સુકન થાય, અને તારી માં હામી મળે તો. જોકે તમે અહીં ભાગશાળી છો, મને મહા હવારે જ અમારા અમી બેન કહેતા હતા કે અમારે પેલા ગધેડા ગાડી બહુ હાલતી હતી, અહીંયા ચારે બાજુ બળદ ગાડી ને ગધેડા ગાડી હાલતી. જખરો ને જેસલ નીપજે જેની માં ખરી. ખાનદાની ની ખબર સદનો ત્યારે જ પડે જયારે ખપ પડે ને ખપી જાય ખાનદાન. હીરલા એ રણ માં એવો રાય અને માછે ગણ કે રાજો ને ઘા, એમાં ફૂટે તો ફટકિયા કેવાય એની સી ગતિ. આવો ને જે સરાલ વે ભક્તિ માં ભળીએ. ખાનદાનની ખબર ત્યારે પડે છે સજનો જયારે ખપ. અજામિલની પત્નીએ બહુ સેવા કરી. એકવાર સાધુ પુરુષો કે વહાં પર ભિક્ષા કે લીએ આયે. વો સગર્ભાથી કહા કે બેટી ઇતની ભિક્ષા દે કે અગર તેરે વહાં ભગવાન પુત્ર દે તો નામ નારાયણ રખના, કુલ સહિત ઉદ્ધાર હો જાયેગા. નામ રખ દિયા નારાયણ. અંતકાલ આયા, અજામિલ કો લેને યમદૂત ગભરાયા. ડરા હુઆ અજામિલ કોઈ નહીં મિલા, અપને પુત્ર કો પુકારને લગા, હે નારાયણ હે નારાયણ તુમ બચાઓ. યમદૂતોને નિકાલ તો લિયા, મગર ભગવાન કે દૂત આયે ઇસકો છોડ દીજે ઇસકો છોડ દીજે. યમરાજ ને ભગવાન સે પૂછા, મહારાજ ઇતના પાપી ઇતના દુષ્ટ નર્ક મે હી આયે, ઓર હમ લેને ગયે તો આપકે દૂતોને ઉનકો માર ભગાયા. ભગવાન ને કહા અગર અજામિલ પાપી હી થા ઉસમે મના ને, મગર વો અગર નર્ક મે જાય તો મેરી ભગવદ ગીતા જૂઠ પડે. ભગવદ ગીતા કે ચોથે અધ્યાય મે મેને વચન દિયા હે ક્યા, અંત કાલે મામેવ સ્મરણ મુક્તવા કલેવર. અંત કાલ મરણ કે સમય જો મેરા નામ સ્મરણ કરતા હે, ઓર વો ભગવાન ને ચોખવટ કિયા, જાનતા અજાનતા બિના અનજાને ભી અગર મેરા નામ લે લિયા તો ચાહે કે કૈસા ભી પાપી હો, મેં ઉનકા ઉદ્ધાર જરૂર જરૂર કરવા. ભગવાન કે નામ કા સુમિરન હે સજનો, ઇસલિયે કૈસે ભી તક ભગવાન કા નામ લિયા ગયા ઉદ્ધાર હોને હી વાલા હે. મગર કથા સુનકર કોઈ એસા ન સોચે કે અભી કુછ ભી કર લો, મરતે સમય રામ રામ જય શ્રી કૃષ્ણ બોલ દેંગે. સજનો વો બહોત બડા કઠિન સમય હે, સબ કુછ યાદ આતા હે, હરિ નામ હી યાદ નહીં આતા હે. સમય અભી સે અગર જીવા કો આદત હોગી, અભી સે ઉનકે પાસ નામ લેવાયા ગયા, આદત વસ વો બોલ જાયેગી, બાકી નહીં બોલ પાયેગી. સજનો કુછ ભી બોલાઓ ભગવદ નામ ને, અભી સે ઉનકો નામ જપકે આદત ડાલો ઉસકો. જેવે પી બસવા મૃતમે તદેવ ગોવિંદ દામો દરમાદર. અજામિલ કી કથા ઇતના સુંદર ઉદ્ધરણ કર દિયા. ઇસકે બાદ સાતવે સ્કંદ મે મહારાજ સુખદેવજી હમે લે જાતે હૈ. સાતવે સ્કંદ મે કથા એસી હે કી રાજસુ યજ્ઞ મે શિશુપાલ ને 100 ગાલિયા ભગવાન દ્વારિકે કૃષ્ણ કો દી. ભગવાન ને બાદ મે ઉસકા સિર છેદ કિયા, ઓર ઉનકા તેજ ભગવાન મે સમ્મિલિત હો ગયા. એસા ક્યું હુઆ જિજ્ઞાસા હોઈ ધર્મરાજ કો, ઓર પૂછ લિયા નારદજી સે. નારદજી ને કહા કે વો દ્વારપાલ હરિ કે પ્રિય દોઉ, જય અરુ વિજય જાન સબ કો. ભગવાન કે દોનો દ્વારપાલ છે, ઓર ઉનકા ઉદ્ધરણ કરને કે લિયે ભગવાન ને શ્રાપ લગા થા સનકાદિક ઋષિયો કા, 3 જન્મ લેના પડેગા રાક્ષસિયોની મે. પહેલે હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ, દૂસરા રાવણ કુંભકર્ણ, ઓર યે અંતિમ અવતાર થા શિશુપાલ દંત વક્ત્ર. इसलिए भगवान मिले हैं. धर्मराज ने कहा मुझे प्रहलाद चरित्र सुनना है, और प्रसन्न होकर महाराज प्रहलाद चरित्र की कथा कहने लगे कि जब भगवान वरा ने हिरण्याक्ष का वध किया तो उनका जो बड़ा भाई था हिरण्यकशिपु, उनको बहुत भयंकर दुख आघात लगा. मैं विष्णु से बदला लूंगा, इसलिए उसने श्रीमद् भागवत में लिखा, कह रहा हूं भागवत में लिखा है 36,000 साल तक अपने दक्षिण
पैर के अंगूठे पर खड़ा रहकर उसने ब्रह्मा जी की तपस्या। 36,000 वर्ष सुधी जमना पगना अंगूठा पर उभो रहे आ मानस ब्रह्मा जी ने तपस्या करी। ब्रह्मा जी आए ना, आना हुआ उसको, आना ही पड़ा। कहा मांग कि अमर हो जाऊं, मेरी मृत्यु न हो जाए। अमर तो दुनिया में कोई है ही नहीं, अमरत्व छोड़ दें, और मांग। कहते वरदान थोड़ा लंबा हो, चलेगा चलेगा। और कितना बुद्धिमान बंदा है सोचो, कितनी विचार करके इसने मांगा। अंदर नहीं, बाहर नहीं, ऊपर नहीं, नीचे नहीं, पृथ्वी नहीं, पाताल नहीं, अस्त्र नहीं, शस्त्र नहीं, जड़ नहीं, चेतन नहीं, मनुष्य नहीं, पशु नहीं, लीलू नहीं, सुकू नहीं। छेले बोलियो, हे ब्रह्मा तमारा सर्जेला एक पण सर्जन थी मारू मृत्यु न था। अब सारा ब्रह्मांड अगर देखो तो किसका सर्जन है? ब्रह्मा का। जो चीज भी यहां देखते हैं ब्रह्मांड, इसलिए कहा गया ब्रह्मांड में जो भी सर्जन ब्रह्मा का। अब कैसे मारा जाए? ब्रह्मा जी हंसते हंसते बोले, तू चाहे कितनी भी बुद्धिमानी कर ले, मरना तो नक्की नक्की है। हाँ ठाकुर जी आएंगे, तेरे सभी वरदान को याद रख कर भी तेरा वध निश्चित है। मरना तो है ही है, ये पक्का है। कितना वर वरदान एक ही मंगा मांग लिया उसने, मगर कितना बड़ा। कोई कोई लोग ऐसे होते एक वरदान में बहुत कुछ मांग लेते, कहते हम एक ही बार। एक भाई के हूं थाड़ी में एक ज वक्त हाथ नाखू छु, बीजी वक्त थाड़ी में हाथ नाखतो ज नथी। अला एक वार भाणू ले तो समझा, पण एक ज वार हाथ तो एक हाथ में तो एक कोड़ियो आवे, एक कोड़िया में पेट भराय। હવે પૂછું એક જ વાર ભાણામાં હાથ નાખું છું, બીજી વાર હાથ નાખતો જ નથી, આ કઈ રીતે જમતો હશે? એક કોળિયામાં પેટ કેમ ભરાય? પછી ખબર પડી 15 રોટલીનું ભૂંગરું વાળ્યું એને, એમાં વચ્ચે શાક ને દાળ ને અથાણું મસાલા પાપડ ને। અરે હર્ષદભાઈ ને આજ ભો છે, 15 રોટલીનું ભૂંગરું વાળી એમાં બધું નાખીને જેમ હણાય વગાડતો એમ કકિયા ઉપર હું તો હું તો ટેસ્ટથી જમે, પાછો કહું બીજી વાર હાથ, હવે આમાં બીજી વાર હાથ જેવું રહ્યું હું આમાં। એક વરદાન મગર કિતના માંગ લિયા ઉસ બંદે ને, કહા કે ઠીક હૈ। ઓર ફિર તો કથા બડી લંબી હૈ। ઓર ફિર ઉસને અપની અસુરી સેના કો એકત્રિત કર લિયા, ચારો ઓર ધર્મ કરને લગા। મંદિરો કી ધ્વજાએ હટાઈ ગઈ, મૂર્તિઓ હટાઈ ગઈ, બ્રાહ્મણો કે યજ્ઞ કી અગ્નિ બુઝા દી ગઈ, ઋષિઓ કે આશ્રમો કો જલાયા દિયા ગયા। કોઈ ગલે મેં માલા ન પહેન સકે, લલાટ મેં તિલક કર ન પાએ, નારાયણ કા કોઈ નામ ન લે પાએ, ચારો ઓર અંતક હી અંતક મચા દિયા હિરણ્યકશિપુ ને। ઓર ભયંકર લડાઈ કરતે કરતે ઇન્દ્ર કો સૂર્ય કો ચંદ્ર કો સબકો હરાયા, ત્રિભુવન મેં ઉસકા સામ્રાજ્ય હોને લગા, કોઈ ઉસકો હરાને વાલા હૈ નહીં, ઇતના મહાબલી હોકર અધર્મ 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 ચારો ઓર ફતવે જારે કર દિયે, અધર્મ ઉસકા હો ગયા બહોત। ઓર બાદ મેં સબ દેવતા ચિંતા મેં, અબ ઇનકા વધ કૈસે કિયા જાય, ભગવાન ને કહા ચિંતા મત કરે, મેં ઉનકા પુત્ર કે હિત કે કારણ આઉંગા। દેવતાઓ કો ઢાઢસ બંધાયા ઓર સમય બીતને લગા, ઓર હિરણ્યકશિપુ કો ચાર પુત્ર હુએ ચાર સંતાન, સબસે છોટે થે ઉનકા નામે પ્રહલાદ, માં કે ઉદર સે હી સારી વિદ્યા પઢ કર આયે થે, માં કે ઉદર સે ઉસને સારા પઢાઈ કર લી થી, ઓર એસે ભગવાન કે પર લાડીલે સંત બડે હુએ। ઓર ફિર ભગવાન કા દર્શન કરને કે લિયે ગયે મહારાજ પાઠશાલા કે અંતર્ગત। अब आप लोग भी सावधान होकर बैठिए, भगवान नरसिंह भगवान आने वाले हैं, और कोई खड़ा ना हो पाए क्योंकि भगवान नरसिंह आवेश में, कौन जो हाथ में आया सो गया। शांत होकर सावधान होकर, हमारी आयोजक कमेटी का बहुत बड़ा एक उत्साह है कि सबको नंद महोत्सव गिरिराज तो देखा मगर नरसिंह प्रागट्य दिखाएंगे। और बड़ी सुंदर कथा है, प्रहलाद जी 5 साल के हुए, गुरु आश्रम में पढ़ाई हुई, वापिस आए कहा बेटे क्या पढ़ा? ब्रह्म सत्यम जगत मिथ्या। गुस्सा आया, अरे तू ये पढ़ाई करने गया था? गुरु पुत्रों ने कहा फिर 1 साल का मौका दीजिए। आखिर में सब समझ गए कि ये भगवान का पढ़ाया हुआ, भगवान का चहिता हुआ ये, इसलिए उसको पढ़ाने की जरूरत नहीं है। और हिरण्यकशिपु को बड़ा गुस्सा आया, उसने हिरण्यकशिपु ने ऐलान कर दिया, मैं अपने हाथ से मेरे बेटे को मारूं, इससे अच्छा है जो मेरे इस पुत्र को मार डाले वो मांगे सो देव।
આ જોવા હાટું છે ને, આ બધા નાના નાના છોકરાઓ આગળ બેઠા છે, પણ નીકળ્યા પછી ભાગી ભાગીને બહાર અહીંયા જવાના છે. અત્યારે અહીં બેઠા તો છે, આ સપનામાં આવવાના છે ભગવાન બધા. સંત પ્રહલાદ કે ઉપર યાતનાઓ કા દોર શરૂ હો ગયા, એક કે બાદ એક, એક કે બાદ એક, એક કે બાદ. સજ્જનો, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે 70 ઉપાય, પ્રહલાદને મારવાના 70 ઉપાય. કોઈને મારી નાખવા માટે જેટલું વિચારી શકીએ, બધા જ પ્રયોગ 7 વર્ષના બાળક ઉપર. પર્વત ઉપરથી પછાડ્યો, સમુદ્રમાં ડૂબાડ્યો, અગ્નિમાં દજાડ્યો, હાથીના પગ નીચે કચડાવ્યો, કિતને ઉપાય. સમુદ્ર મેં ડૂબોયા ગયા, પહાડ સે ઉસકો નીચે ગિરાયા ગયા, એસે એસે ઉપાય કિયે. વિસંદર સર્પ કે ડંશ લગવાય, શસ્ત્ર કે પ્રહાર હુએ, જેલ મેં ઉસકો પાબંદ બના દિયા. સભી ઉપાય નાકામ હોને લગે, ફિર હિરણ્યકશિપુ કી એક બહેન થી, નામ થી હોલિકા. હોલિકા આઈ, ભૈયા એક પ્રયોગ મુજે કરને દે. ગાંવ કે બીચ બર્તન ગોબર ઉનકા એક બહોત બડા લગા દે, ઠહેર મેં પ્રહલાદ બેઠેંગે આગ લગાના. બોલે બહેન, આપકે મેરે પાસ એક ચુંદરી હૈ, ચુંદરી જો બ્રહ્મા કી દી હુઈ, વો જો ઓઢ લે ઉસકો આગ નહીં લગતી હૈ. બડા સા ઢેર બનાયા ઔર પ્રહલાદ કો ગોદી મેં બિઠાયા, ઔર જૈસે આગ લગી પ્રહલાદ કો ધક્કા લગાયા, દૂર ભેજ દિયા, ખુદ ચુંદરી ઓઢ કર બેઠ ગઈ. પ્રહલાદ ને ભગવાન સે પુકાર કી, મહારાજ અબ તક તો આપને બચાયા હૈ, આગે ભી બચા લેના. ભગવાન મેરી નૈયા ઉસ પાર લગા લેના. ઔર ભગવાન પ્રસન્ન હુએ, જો પવન કે ફવારે છટે, ઇતના પવન ઇતના બવંડર, ચુંદરી ઉડ ગઈ ઔર હોલિકા કે હાથ મેં રહી નહીં, પ્રહલાદજી કે ઉપર હો ગઈ ઔર પ્રહલાદજી બાલ બાલ બચ ગયે ઔર હોલિકા જલ કર ભસ્મ હો ગઈ, ખાક હો ગઈ. દૂસરે દિન હિરણ્યકશિપુ હાથ મેં હાર લીએ ખડા હૈ કે બહેન આયે તો ઉનકા સ્વાગત કરું. બહેન તો નહીં આઈ, ઉસકા બાબા આયા. તું બચ ગયા? હા બચ ગયા, ફિર ભી બચ ગયા, ફિર ભી બચ ગયા. અચ્છા, તેરી ફોઈ તેરી બુઆ? બોલે વો તો ઉપર સે ઉપર ચલી ગઈ. હા ચલી ગઈ. ઓર તબ સે આજ હમ ભારત મેં ફાલ્ગુન શુક્લ પૂર્ણિમા કે દિન હોલિકા કા ઉત્સવ કરતે હૈ, ઓર હોલિકા કે દૂસરે દિન જો હોલિકા રંગોત્સવ હોતા હૈ, આહા કિતના અદ્ભુત હોતા હૈ. ઓર આપ સબકો તો માલૂમ હૈ કે દીપાવલી ગુજરાત કી, જન્માષ્ટમી ગુજરાત કી, મગર હોલી તો વૃંદાવન કી, હોલી બ્રજ કી. 7 દિન તક હોલી વહાં ખેલી જાતી હૈ ઔર ઇતને ઇતને સુંદર ઉસકે સવૈયે ભજન, બહોત સુંદર ઉત્સવ હોતા હૈ. મગર હોલી કી એક તકલીફ હૈ, એક તકલીફ ક્યા, શિવરાત્રી મંદિર મેં ભી કરો, આપ ઘર મેં ભી કર સકતે હો. રામનવમી મંદિર મેં ભી હોતી, આપ અપને ઘર મેં ભી કર સકતે હો. જન્માષ્ટમી મંદિર મેં યે ઘર મેં ભી કર સકતે હો, હોલી ઘર મેં નહીં કર સકતે હો. દૂસરે ત્યોહાર પર હમ નિમંત્રણ કિસી કો દે કે આપ દીપાવલી કરને આવો, શિવરાત્રી કરને આવો, જન્માષ્ટમી કરને આવો, કભી કિસી કો ખત મત લિખના કે કભી હમારે ઘર હોલી કરને. યે ઉનકી તકલીફ હૈ ઔર કુછ નહીં, બાકી તો એસે. ફાલ્ગુન શુક્લ પૂર્ણિમા કો હોલિકા જલી ઔર યહી ઘટના કે પૂરે 2 માસ હુએ ઔર બૈસાખ શુક્લ ચતુર્દશી કા દિન આયા. હિરણ્યકશિપુ ને સોચા, અબ સૈન્ય સે યે કામ નહીં હોગા, પરિવાર સે કામ નહીં હોગા, ખુદ કરને જાઉં. ઔર અબ હિરણ્યકશિપુ ખુદ પ્રયાસ કરને આયા હૈ. વૈશાખ માસ થા, શુક્લ પક્ષ ચતુર્દશી કી સંધ્યા થી. 2 કથા મિલતી હૈ, કોઈ કહેતે હૈ કે ભગવાન એક જળ પથ્થર કે થંભ મેં સે પ્રગટ હુએ, કોઈ કહેતે હૈ નહીં એક લોહે કા થંભા, ઉસકો આગ મેં જલાયા ગયા લોખંડના થાંભલા ને. મને યાદ આવે કવિ ભગત બાપુ ના શબ્દ, એ જી થંભયું નો થયો લાલ તણ ખાજરે, અને ટેર પ્રહલાદ ની કાન આવે. થંભયું નો થયો લાલ તણ ખાજરે, ટેર પ્રહલાદ ની કાન આવે. પછી સુખ જી સેસના શયન માં એ સમે ઊંઘ નરસિંહ ને કેમ આવે, હે સુખ જી સેસના શયન માં એ સમે ઊંઘ નરસિંહ ને કેમ આવે. બૈસાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્તગત સંધિકાલ, પ્રહલાદ કરી કરુણા પુકાર, યહ રાય થંભ તબ થોડી દરાર. દુખ દીન હરન દેવાજ દેવ સબ કાલ કરત ઇન્દ્રાદિ સૈવ,
पितु मात जो बनियो अनाथ तुम ते बिन मेरो कौन नाथ प्रभु तुम ते बिन मेरो कौन नाथ प्रभु तुम ते बिन मेरो कौन नाथ। और चारों ओर एक वातावरण गमगीन हो गया, पवन ने अपना आना छोड़ दिया, सूर्य की गति स्थिर हो गई, समुद्र ने अपना बहका छोड़ दिया और प्रहलाद ने दोनों हाथ उठेर लिए और खंभ में भगवान का आना हुआ। कम कभी इधर जाए कभी उधर जाए कभी इधर जाए कभी उधर जाए, ऐसी सुंदर स्थिति रच गई है और प्रहलाद ने भगवान को पुकार लिया है और प्रहलाद जी महाराज का आगमन हुआ है। नारायण का नाम लेते हुए ग्रहों की गतियां स्थिर हो गई, कम के आसपास उनका आना हुआ है और उसी समय हिरण्यकशिपु आया। खबरदार हिरण्यकशिपु आ रहा है, बैठ जाओ, सावधान, खबरदार, होशियार, बामुला जा, महाराजा धीराज, हिरण्यकशिपु आ रहा। क्रोध से लाल घूम हो गया है हिरण्यकशिपु, कौन है जो हमारी हुकूमत को ललकार कर रहा है, किसकी ये हिम्मत हमारे साम्राज्य के सामने, बहुत गुस्से से आग हो गया है हिरण्यकशिपु, आवेश में आग बबूला हो गया। प्रहलाद को कहा, प्रहलाद तेरे भगवान कहाँ है? बोले मेरे ठाकुर कहाँ नहीं है, सब में, यहाँ सब में है, एक थंभ में है, एक तेरे भगवान इस थंभ में क्या लगे हुए हैं? हाँ लगे हुए हैं, देखता हूँ तेरी कौन रक्षा करता है। और एकदम गुस्से में आकर हिरण्यकशिपु महाराज ने कहा, और एक भयंकर कड़ाको हो अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।